આ છોટી વિનાયન હું છું જગદીશ. સમાચારની શરૂઆત સૌથી પહેલા વાત કરીશું નવસારીની. નવસારી શહેરમાં પાણી ઓસર્યા બાદ લોકોની સમસ્યા વધી રહી છે. નગરપાલિકાની ઘોર બેદરકારીથી શહેરના સ્ટેશન વિસ્તાર અને શાંતાદેવી રોડ પરની સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. પાલિકાએ સફાઈની કોઈ કામગીરી ન કરતા આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી શક્યતા છે. ગટરના પાણી પણ બેક મારતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, જેને લઈને લોકોએ નગરપાલિકા પાસે દવાના છંટકાવ અને ચોખ્ખા પાણીની માંગ કરી હતી. નવસારીની સ્થિતિ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે બે દિવસ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર, નીચાણવાળા વિસ્તારોની અંદર સતત જે પાણી બે દિવસ સુધી ભરાયા હતા તેના કારણે જે ગંદકી ફેલાઈ રહી છે, હાલમાં જે રીતે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારોની અંદર લોકો પોતે સ્વયંભૂ રીતે પોતાના ઘર છે, દુકાનો છે, તમામ જે સોસાયટી છે સાફ સફાઈ કરી રહ્યા છે. કેટલીક સોસાયટીની હજી પણ જે જોઈ શકાય તે પ્રમાણે પાણી હજી ભરાયા છે, ધીરે ધીરે ઓસરી રહ્યા છે. એક બાજુ ગંદકીના સ્તર જોવા મળી રહ્યા છે, કારણ કે નદીના પાણી જે સોસાયટીની અંદર ઘૂસ્યા હતા, ખાસ કરીને જે ગટરના જે બેક પાણી માર્યા હતા તેને કારણે ભારે ગંદકી જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે, કઈ રીતની માંગ કરી રહ્યા છે, શું કહેશો? સોસાયટીના પાણી હવે ઉતરી રહ્યા છે, સાફ સફાઈ માટે શું કહેશો? હવે રેલનું પાણી ઉતરી ગયું છે તો અમે નગરપાલિકાને અને એ લોકોને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે રેલના પાણી પછી જે ફેલાતો રોગચાળો હોય એને કંટ્રોલ કરવા માટે DDT છે તેનો છંટકાવ કરે એવી અમે એની માન્યતા અમે કહીએ છીએ કે આ વસ્તુ પાછી કાયદેસર અને તત્કાલમાં કામ અમલ કરે. શું કહેશો, કઈ રીતની સ્થિતિ હતી સોસાયટીમાં, કેવી ગંદકી છે અત્યારે સોસાયટીમાં? બધાના અહીંયા ઘરમાં પાણી આવી ગયા છે, પણ જે લોકોના ઘણાના સામાન તણાઈ ગયા છે, બધી વસ્તુ નીકળી ગઈ છે અંદરથી. અમારે સરકારને એવી જ માંગ છે કે અહીંયા બધે દવા છાંટે કે રોગચાળો ન ફેલાય. શું કહેશો, ઘરમાં કેટલા પાણી હતા, કેટલી ગંદકી હતી, અત્યારે કઈ રીતની સ્થિતિ છે? જો આ સામે જ મારું ઘર છે, ત્યાં 1.5 ફૂટ સુધી પાણી હતા, અને સામે સરસ્વતી એપાર્ટમેન્ટ છે, એમાં તો એટલો બધો સાહેબ પ્રોબ્લેમ છે ને, દર વર્ષે બિચારા નાના નાના માણસો રહે ને તો એના એક ગ્રાઉન્ડ ફ્લોર આખો ડૂબી જાય છે. પાણી ઉતરી રહ્યા છે તો શું કહેશો? ઉતરી રહ્યા છે અને એટલી બધી ગંદકી છે, એટલે નગરપાલિકાને ખાસ નિવેદન કે આ પહેલા તો કચરો ઉઠાવે, બધો કચરો ઉઠાવ્યા પછી દવા દારૂ છાંટે બધું જે કાંઈ, અને ચોખ્ખા પાણીને લોકોને આપવાની વ્યવસ્થા કરે. અહીં લોકો માંગ કરી રહ્યા છે, જોઈ શકાય તે પ્રમાણે જે ગંદકી જોવા મળી રહી છે આ જે શાંતાદેવી રોડની અલગ અલગ 25 થી વધુ જે સોસાયટીઓ છે તેની અંદર આ સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજુ પૂરનું સંકટ તો ધીરે ધીરે આજે ઓછું થઈ રહ્યું છે, પણ બીજી બાજુ રોગચાળાની સ્થિતિ ઊભી ના થાય તેના માટે લોકો માંગ કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા હવે કઈ રીતની તાર તોડ, કઈ રીતે કામગીરી કરવામાં આવશે તે પણ એક સવાલ છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 નવસારી.